માટે દીકરાની લડત, પિતાનું ડીએનએ કરાવવા પુત્રે કરી માંગ, માતાના હક ને પિતાની ઓળખ માટે દીકરાની લડાઈ. કોંગ્રેસના દિગ્ગજ નેતા એનડી તિવારીને તેના પુત્રના ડીએનએ ટેસ્ટના ચકચારી કિસ્સા જેવો જ આ કિસ્સો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સામે આવ્યો, જેમાં એક પુત્રે પોતાના પિતાના નામની સમાજમાં ઓળખ માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વાત છે ઓઢવના શિવધારા સોસાયટીમાં રહેતા અશ્વિન મિસ્ત્રીની. અશ્વિને પોતાના પિતા અમૃતલાલ મિસ્ત્રી સાથે ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી, કારણ કે તેના પિતાએ તેને સમાજમાં પુત્ર તરીકે નહીં સ્વીકારતા તેને કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને લઈને ફેમિલી કોર્ટે ડીએનએ ટેસ્ટનો આદેશ આપતા અશ્વિનને ન્યાયની આશા જીવંત થઈ છે. મને સમજણ આવી, લગભગ 17-18 વર્ષનો થયો ત્યારે મારા પિતાનું મારી સાથેનું વર્તન અજુગતું લાગતું હતું. સૌથી પહેલાં તો હું નાનપણથી જોતો હતો કે ઘણીવાર અહીંયા એમની હાજરી ન હોય એટલે બધું લાગતું હતું કે આવી રીતનું કેમ બની રહ્યું છે, કે બીજાના ઘરમાં જે રીતે ફાધર રહેતા હોય છે રેગ્યુલર કે નિયમિત આવતા હોય છે, જતા હોય છે, સાથે જતા હોય છે, દરેક પ્રસંગોમાં જતા હોય, તો એવું મારી સાથે નહોતું બનતું. એટલે પછી મેં તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફાધરે બે મેરેજ કરેલા છે, એક મારા મધર સાથે ને એક બીજા પણ છે, રેવાબેન નામ છે એમનું. તો પછી મેં એમને ક્વેશ્ચનિંગ કરવાનું ચાલુ કર્યું કે આવું કેમ છે, એમ આવું બનવાનું કારણ શું. છેલ્લા 15 વર્ષથી અશ્વિને સમાજમાં પોતાના પિતાનું નામ મેળવવા માટે લડત શરૂ કરી, પરંતુ ન્યાય નહીં મળતા 5 વર્ષ પહેલા કોર્ટમાં અરજી કરી. વાત છે 40 વર્ષ પહેલા. પરિણીત અને બે સંતાનના પિતા અમૃતલાલે અશ્વિનની માતા મંજુલાબેન સાથે પ્રેમ સંબંધ બાંધ્યો. મંજુલાબેનના પ્રથમ પતિ ગુજરી ગયા બાદ તેમણે અમૃતલાલ સાથે મંદિરમાં બીજા લગ્ન કર્યા, પરંતુ અમૃતલાલે સમાજમાં મંજુલાબેનને પત્નીનો દરજ્જો ન આપ્યો. દીકરા અશ્વિને પણ પોતાનું પિતા તરીકેનું અસલ નામ નહીં આપી સમાજમાં બીજા લગ્ન છુપાવતા રહ્યા, પરંતુ પુખ્તવય ન થયા બાદ તેને ખબર પડી કે તેના પિતાની બીજી પત્ની પણ છે, જેના બે સંતાનો પણ છે. માતાએ પણ પિતાના બીજા લગ્નની વાત છુપાવી હતી, પરંતુ અચાનક જ પિતાની અસલિયત સામે આવી જતા તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ અને તેને સમજાઈ ગયું કે કેમ તેના પિતા બીજા સંતાનોના પિતાની જેમ વર્તન નથી કરી શકતા. તેણે સમાજના પુસ્તકમાં પોતાના પિતાનું નામ ને પોતાની ઓળખની માંગ કરી, પરંતુ સમાજમાં ઉચ્ચ વર્ગ ધરાવતા અમૃતલાલે હક નહીં આપતા પુત્રે અંતે કંટાળીને કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા. જ્યારે સમાજની પુસ્તિકા બહાર પડી અને એમાં મારું નામ એમણે છાપ્યું નહોતું, એટલે મેં જ્યારે એમને પૂછ્યું કે તમે સમાજની પુસ્તિકામાં જ્યારે પહેલી પુસ્તિકા બહાર પડી એટલે કહ્યું કે તમે નામ કેમ નથી લખ્યું, એટલે કે આવી જશે નેક્સ્ટ પુસ્તિકામાં, રહી ગયું, ભૂલી ગયા છીએ. મેં કહ્યું વાંધો નહીં. તો અમુક વર્ષો પછી લગભગ 5-7-8 વર્ષ પછી ફરીથી એક બુક બહાર પડી અને એમાં પણ નામ નહોતું. પછી મેં પૂછ્યું કે આમાં નામ કેમ નથી મારું, એટલે કે તારું નામ કે ન લખી શકાય આમાં, બરાબર. મેં કીધું કેમ, એટલે કે મારા પહેલાં ઘરની આબરૂ જાય છે આવું કરવામાં. મેં કહ્યું એ બરાબર છે, પણ મારી બી કોઈ ઓળખાણ હોવી જોઈએ ને. દીકરો તો પિતાના નામ માટે તરસી રહ્યો છે, પરંતુ એક પત્ની પણ પતિના સાથ માટે તરસી રહી છે. એની આંખોમાં આંસુ છે, કારણ કે લાડકવાળો દીકરો પોતાનું અસ્તિત્વ શોધી રહ્યો છે, જ્યારે 40 વર્ષથી પત્ની ધર્મ નિભાવ્યા બાદ પણ પતિ તેને તરછોડી રહ્યો છે, કારણ કે તેનો ગુનો એ છે કે તે બીજી પત્ની છે અને સમાજમાં તેને હક નથી મળ્યો. પરંતુ દીકરાના હક માટે માતાએ જ પુત્રને ડીએનએ ટેસ્ટ કરાવવા માટે મંજૂરી આપી. મારા લગ્ન એમને જબરજસ્તી કરાયા હતા, મારા સગાવાલા કોઈ આવતા નહોતા, બરાબર. એટલે મારા કોઈનો આધાર નહોતો એ વખતે. પછી મારે તો આમના આશરે જ રહેવું પડે, જેમ કે એમ કરવું પડતું હતું. એ કે એમ જ 40 ઠેઠ સુધી, અત્યાર સુધી. પણ જ્યારે મારા આ બાબાને પરણાયો અને પછી ચોપડીમાં નામ ન લખાયા અને સમાજમાં અમને ભેળવવા ન માંડ્યા, એટલે પછી આ વધારે અમાર નકર. અમે ભાગ માટે નહોતો ઝઘડો કર્યો, અમાર ભાગ જોતો જ નહોતો. મારો બાબુ એમ જ કહેતો હતો, હું શું એ બરાબર મમ્મી આપણે છે, પણ સમાજમાં મારી આબરૂ જોઈએ ને. સુખી સંપન્ન એવા અમૃતલાલ સમાજના પ્રમુખ છે. સમાજમાં ઉચ્ચ વર્ગ ધરાવતા હોવાથી તે પોતાની બીજી પત્નીને પુત્રને નામ નથી આપી રહ્યા હોવાનો તેમના દીકરાનો આક્ષેપ છે. દીકરો પિતા પાસે મિલકત નહીં પરંતુ પોતાના અસ્તિત્વની લડત લડી રહ્યું છે. કોર્ટે તો ડીએનએ કરાવવાનો આદેશ આપ્યો, પરંતુ અશ્વિને પિતાનું નામ મળશે કે કેમ તે એક સવાલ છે, કારણ કે આ લડાઈ ફક્ત પિતાના નામની નહીં સમાજમાં સત્ય સામે લાવવાની છે. કોર્ટના ચુકાદાએ માતા પુત્રને ન્યાયની આશા જીવંત કરી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અમિતા પત્ની વીટીવી ન્યૂઝ અમદાવાદ.